કાર બોલો આપનું સ્વાગત છે હું છું બરગતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાલમાં જ દેડીયાપાડા એસટી બસ સ્ટેન્ડની મુલાકાત લીધી હતી અને સપાટો પણ બોલાવી દીધો હતો જેના પછી તેમણે ધ્યાને આવેલી કેટલીક બાબતો પર મક્કમતાથી અવાજ પણ ઉઠાવ્યો હતો તેમણે કહ્યું હતું કે મુસાફરો માટે બસ ફાળવવામાં નથી આવી તો તેઓ ડેપો બંધ કરાવશે તેમણે આદિવાસી વિસ્તારોમાં લોકોને બસમાં સફર કરતા જે મુશ્કેલીઓનું અનુભવી પડે છે તેને ધ્યાન લીધી હતી અને કહ્યું હતું કે કાર્યક્રમમાં ફાળવેલી બસ બધી બસો જાય છે ક્યાં આદિવાસી વિસ્તારમાં બસ નહીં ફાળવાય અને ફરી રૂટ ચાલુ નહીં કરાય તો અંકલેશ્વર ડેપોને જઈને તેઓ તાળાબંધી કરશે તે પ્રકારની પણ ચીમકી ઉચ્ચારી હતી તેઓ ડેપો તંત્ર એસટી તંત્રને જ ત્યાર પછી એસટી તંત્ર જાગ્યું છે અને તેઓની મહેનત પડી છે હવે રાતોરાત તંત્ર દ્વારા પાંચ એસટી બસ ડેડિયાપાડા વિસ્તારમાં ચાલુ કરી દેવાય છે એ આપણે જણાવી દઈએ કે ચૈત્ર વસાવાના અવાજ ઉઠાયા પછી માત્ર બે જ દિવસમાં એસટી તંત્ર નિંદ્રામાંથી સભાળું જાગી ગયું છે અને ત્વરિત આ નિર્ણય લેવામાં આવ્યા છે ગુજરાત વિધાનસભામાં સૌ પ્રથમ વખતે પહોંચેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એક્શન મોડ પર જોવા મળી રહ્યા છે આમ આદમી પાર્ટીએ ચૂંટણી દરમિયાન લગાવેલો અંદાજ તો સાચો ન પડ્યો પરંતુ હવે તેમના ચૂંટાયેલા પાંચ ધારાસભ્યો સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે આ દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા એસ બસ સ્ટેન્ડની મુલાકાત લીધી હતી તેમણે મુલાકાત દરમિયાન સરકાર પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા અને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે જરૂરી સંખ્યામાં બસ નહીં મળે તો ડેપો બંધ કરી દેવાશે ધારાસભ્ય વસાવાની મુલાકાત દરમિયાન ત્રીસ જેટલી એસટી બસોના રૂટ બંધ હોવાનો ખુલાસો બહાર આવ્યો હતો મુસાફરો ધંધા રોજગાર માટે જતા મુસાફરો તથા વિદ્યાર્થીઓને અપડાઉન કરવા પડતી મુશ્કેલીઓની રજૂઆત ધારાસભ્ય કરી હતી મુસાફરોએ ધારાસભ્યને કરી હતી આ દરમિયાન ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા કે ગુજરાત સરકાર વન બંધુ વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી સમાજના વીસ હજાર કરોડના બજેટમાંથી હજારો બસો ફાળવેલી છે તો એ બસો ગઈ ક્યાં સરકાર સૌનો સાથ સૌના વિકાસની વાતો કરે છે તો અમારા લોકો સાથે અન્યાય કેમ આ પ્રકારની રજૂઆત સાથે જ એથી તંત્ર સફાળું જાગ્યું છે અને ચૈત્ર વસાવાની આ મહેનત રંગ લાવી છે તેઓની આ ડેપો ડેડીયાપાડા એસિયાપોરની મુલાકાત સાથે જ પાંચ એસટી બસો તુરંત જ ફાળી દેવાય છે નવી નવી બસો ફાળી દેવાય છે અને નવા રૂટો પર આ બસો શરૂ થશે લોકો ચેતરવાસ આવવાની જાગૃતિને ચોમેર બિરદાવી રહ્યા છે જો આપણે બુલલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને